कंडला में हाल 10 नंबर नु सिग्नल लागी छे कंडला में जितने हजारों की संख्या में लेबर वर्क है એટલે સ્થળાંતર કરવાની પ્રક્રિયા સરકારે ચાલુ કરી દીધી છે કેટલા લેબર છે એનો કોઈ આંકડો હજી સુધી કઈ ખબર પડી શકી નથી કારણ કે લેબર તો આવું જ જાય છે આવું જ જાય છે વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રકોમાં આ લોકોને નાખી અને ગાંધીધામમાં લગભગ 10 ગાંધીધામ અને આદિપુર એમ 10 જેવા સેન્ટર હોમ બનાવવામાં આવ્યા છે જેમાં આ લોકોને ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ લોકોને જમવાની અને વ્યવસ્થા सर कोई सुविधा नहीं है यहाँ, न बस है न कोई चीज़ है। आपने झोपड़पट्टी खाली करवा दी है, ये पब्लिक कहाँ जाएगी सर? आपने कहा खाली कर दो जल्दी, अब हम लोग कहाँ जाएं? हमें इतनी दिक्कत हो रही है बहुत ज़्यादा। आप जो झोपड़पट्टी से हो उधर कितने लोग थे? वहाँ करीब 400 आदमी है। 400 आदमी है, कहाँ पहुँचे? कुछ बोला कि तो इतना बोले क्या? यहाँ पुलिस चौकी तक यहाँ तक आइए, रोड पे खड़ी है। आपको कुछ नहीं, किसी ने बताया कि गांधीधाम में 10 ऐसी जगह है जहाँ पे खाने के लिए सब व्यवस्था रखी गई है। बताया उसको गोपालपुरी में, गोपालपुरी में। हाँ गोपालपुरी बताया, अभी कोई बस नहीं, ना कोई बस है, ना कोई इंतजाम है सर। तो आपको ये बताया किसने था कि खाली करना है? रात ही बता दिया कोर्ट में, ओटीपी वाले ने, सुपरवाइजर होंगे। हाँ उन्होंने रात ही कह दिया खाली कर दो। तो उनको फोन किया आपने कि भैया फोन करा, बोला अब आप अपने आप से अभी क्या है, अभी गाड़ी नहीं होगा तो क्या करोगे आप? गाड़ी नहीं है तो क्या करेंगे, तो यही मर जाएंगे। नहीं नहीं गाड़ी तो होगा, अभी भी जो अपडेट आ रहा है साइक्लोन का जो आने वाला है उसको भी अभी 14-15 तारीख को है, अभी भी चालू है। और हम आगे भी गए थे, वहाँ भी देखा तो वहाँ भी गाड़ियाँ बसें हैं सरकार की, वो भर रही है। तो साथ में ये भी ट्रक है, ये धीरे धीरे अभी व्यवस्था चल रही है वहाँ भी, व्यवस्था चल रही है। हम लोग क्या करें, कुछ मांग ऐसी हो तो मुझे बताओ। मांग ये है आप लोकल के लिए हर चीज की व्यवस्था करें, लोकल वालों के लिए। हम लोगों के लिए क्या है व्यवस्था आपके पास? लोकल वालों के लिए आपके सब व्यवस्था है, हमारे पास क्या है ये बताइए। हम मजदूर आदमी क्या करेंगे, हमारे पास तो ना खाते है ना कुछ। लोकल वाला तो यहाँ से उठाएगा सामान, वहाँ घुस जाएगा, हम कहाँ जाएंगे आप ये बताइए। आप હજી પણ ઘણા એવા માણસો છે અને હજી ઊભા છે આ લોકો, જો આપણે વાત કરીશું ત્યારે જ એક વ્યવસ્થા સરકારની પણ વ્યવસ્થા બહુ જ ચાલે જ છે, બસ હમણાં ને હમણાં પહોંચી છે આ ક્યાં મૂકવા માટે છે બસ? ના આ ક્યાં બસ કેના માટે ફૂટાવી?
હાલ હું તમને જણાવી દઉં તો ખાસ કરીને હમણાં જ એક અધિકારીથી પણ વાત થઈ છે, પીઆરઓ કંડલાપોરના જે પીઆરઓ છે તેમનાથી વાત થઈ છે. તેમણે પણ જણાવ્યું છે કે બસોની વ્યવસ્થા થઈ ચૂકી છે અને ગાંધીધામમાં જે કંડલાથી ગાંધીધામ જવાનું છે જે મજૂરોને તેમના માટે આ વ્યવસ્થા થઈ ચૂકી છે. અને હું એક ખાસ તમારાથી અપીલ, જે ગાંધીધામ ટુડેના જેટલા પણ વાંચકો છે તેમનાથી હું અપીલ એક કરીશ, ખાસ એક અપીલ કરીશ કે વોટ્સઅપમાં, ફેસબુકમાં અને અન્ય જે સોશિયલ મીડિયાઓ છે તેમાં બહુ જ જે ખોટી આગાહીઓના મેસેજ આવે છે, તદ્દન ખોટી આગાહીઓ છે. આટલા ટાઈમે વાવાઝોડું આવી જશે ને આ થઈ જશે ને પહોંચી જ આવ્યું છે ને કંડલામાં ઘૂસી જશે ને અહીંયા ઘૂસશે ને અહીંયા ઘૂસશે, એવા ઘણા બધા મેસેજ આવ્યા છે. પણ જો આવી મોટી જે આપદા આવવાવાળી હોય તો તંત્ર, સરકારી તંત્ર પણ પોતાનું કામ કરતું હોય. ઘણા બધા કંટ્રોલ રૂમ બની ચૂક્યા છે, હાલ જે જિલ્લાઓ છે તેમાં મંત્રીઓને જવાબદારી મળી ચૂકી છે, ખાસ ગુજરાત સરકારના પણ મંત્રી અહીં પહોંચી ચૂક્યા છે, કચ્છમાં છે. જાણવા મળ્યું છે કે ભાઈ મનસુખ માંડવિયા પણ અહીં આવી શકે છે, એટલે તંત્રની પણ પોતાની વ્યવસ્થા ચાલુ છે. તો ખોટા મેસેજથી આપણે દૂર રહીએ અને એને ફોરવર્ડ ન કરીએ ક્યાં પણ, કે જેનાથી આપણે તો જો ઘરમાં બેઠા હોઈએ છીએ પણ આવા જે લોકો હોય છે કે જે બારે છે